ફરી એકવાર નીકળી બળદગાડામાં જાન. 30 જેટલા શણગારાયેલા બળદગાડામાં સવાર થઈને જાનૈયા નીકળ્યા પુત્રવધુને લેવા. લક્ઝરીસ કારમાં સવાર થઈને જાન લઈને નીકળવાને બદલે જાન નીકળી છે બળદગાડામાં. અમરેલીના કરજાળા ગામના જયંતિ ચાનગરિયાને પુત્રના લગ્ન પ્રસંગમાં કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ અને તેથી તેઓએ 60 વર્ષ પહેલા થતા લગ્નની જેમ બળદગાડામાં જાન કાઢી અને 30 જેટલા શણગારાયેલા ગાડા અને ઘોડાનો કાફલો નીકળ્યો રસ્તા ઉપર. કરજાળા ગામેથી જાન નીકળી અને પહોંચી નેસડી મુકામે તો બળદગાડામાં સવાર જાનૈયા, વરરાજા અને દુલ્હન સહિત સૌ કોઈના ચહેરા પર હતી ખુશી. કોઈએ જોયું ન હોય જૂની પરંપરા આપણે માણીને અને લોકોને આનંદ આવે એવી ગામ લોકોને અને મારા મમ્મી પપ્પાને અને મારા સગા સંબંધીઓની બધાની ઈચ્છા હતી. એટલે એને બધાના સાથ સહકારથી અમે એક દિવસ નહીં બે દિવસ નહીં પણ 10-15 દિવસથી જુદા જુદા ગામમાંથી જુદો જુદો સામાન ફેરવીને આ બધી વસ્તુ ભેગી કરી અને આયોજન કર્યું. અલગ લાગે છે બધાને જ્ઞાન બસમાં ને કારમાં આવે છે. મારી જાના અલગથી જૂની પરંપરા રીતે આવી રહી છે. બળદગાડામાં પુત્રની જાનને લઈ જવાનો વિચાર તો કર્યો પરંતુ વિચારને અમલ મૂકવામાં જયંતિ ચાનગરિયાને ભારે જહેમત ઉઠાવવી પડી અને લગભગ 15 દિવસની મહેનત કરી અને જાન ગાડીઓમાં કાઢી અને વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ ન ફેલાય તે માટે વરઘોડામાં ફટાકડા ફોડવાના બદલે ફૂલો ઉડાડવામાં આવ્યા. જૂની પંપરા છે ને ચાલુ કરીને એટલે સૌને વિચારતા અને બધા ગામ લોકોનો બહુ વિચાર હતો. એટલે ગાડામાં જાન લઈ જઈ જે અઠવાડિયા મહેનત કરતા હતા અને આ જૂની પરંપરા આખા ગામની ઈચ્છા થઈ અને ફટાકડા નથી ફોડવાના, બીજું કઈ નહીં, ફૂલથી ને ફૂલની પાકડીથી ગુલાબથી બધું કામ કરવાનું છે. ગાડામાં બહુ મજા આવે, જૂની પરંપરા છે ને એટલે સાજા જ કરે. સામાન તમે બધો ક્યાંથી ભેગો કર્યો? જૂનો સામાન અટકે પટકે ગામડેથી બધેથી ભેગો કરી અને 10-15 ગાડા શણગાર્યા. અમે 15 દિવસથી આ મહેનત કરતા હતા અને ગામની પણ એવી ભાવના હતી કે ભાઈ નેસડી આપણે કરજાથી 4 કિલોમીટર દૂર છે તો આવું ક્યાંક જૂની સંસ્કૃતિ ટકાવી રાખવા માટે આવું ક્યાંક આપણે જૂની પેઢીને નવી પેઢીને દેખાડવા માટે આવી બધી મહેનત કરી. આજુબાજુના ગામના લોકો પણ જોવા અત્યારે ઉમટી પડ્યા છે અને આમાં અમને ખૂબ મજા આવી છે. જૂની પરંપરાને આગળ ધપાવવા બળદગાડામાં નીકળેલી જાનનો નજારો જોવા માટે ઉમટી પડ્યા હતા લોકોના ટોળા. તો 2 કલાક બાદ લગ્ન મુકામ નેસડી ખાતે પહોંચેલી જાનનું સ્વાગત પણ કરાયું પરંપરાગત ઢબે. ત્યારે પર્યાવરણને બચાવવા અને નવી પેઢીને સંસ્કૃતિ તેમજ પરંપરાની સમજણ આપવા માટે બળદગાડામાં નીકળેલી જાનનો વિચાર સાચા અર્થમાં સાર્થક થતા લોકોના હરખનો કોઈ પાર ન રહ્યો. મહેન્દ્ર બગડા, TV9, અમરેલી.